હવે વાત કરીએ તો અરવલ્લી જિલ્લાની. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગાબડ ગામે ગઈકાલ સવારે 7 વાગ્યાના સમયે ગામના તળાવ પાસે આવેલા સરકારી દવાખાના પાસેના જંગલમાંથી આવેલા દીપડાએ ગામના આધેડ પર હુમલો કરતા છાતીના ભાગે ઈજાઓ થવા પામી હતી. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગાબડ ગામે ગઈકાલે સવારે 7 વાગ્યાના સમયે ગામના તળાવ પાસે આવેલી સરકારી દવાખાના પાસેના જંગલમાંથી આવેલા દીપડાએ ગામના આધેડ પર હુમલો કરતા છાતીના ભાગે ઈજાઓ થવા પામી હતી, જેને લઈ ગામના દીપડાને દહેશત ફેલાવી હતી. જો કે ઘટનાની જાણ વન વિભાગના અધિકારીને થતાં તાબડતોડ ટીમ ઘટના સ્થળે પહોંચી દીપડાને ઝડપી લેવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પાંજરું અને નેટ મૂકવા છતાં રાત્રિ સુધી દીપડો હાથ ન લાગતા રેસ્ક્યુ ચાલુ જ રાખવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 2 લોકો પર દીપડાએ કર્યો છે હુમલો. કર્યાના અહેવાલ સામે આવતા આણંદની રેસ્ક્યુ ટીમ બાદ આજે ગાંધીનગરની ગીર ફાઉન્ડેશન તેમજ મોડાસાની વગડો ફાઉન્ડેશનની ટીમ પણ દીપડાને શોધવા માટે લાગી છે. જો કે આ એક નિશાચર પ્રાણી હોવાથી સવારના 4 વાગ્યાથી 5 વાગ્યા સુધી જગ્યા છોડી દેતો હોય છે. એમ છતાં 50 વધુ કર્મચારીઓ દ્વારા રેસ્ક્યુ યથાવત હોવાનું જણાવ્યું હતું. જયદીપ ભાટિયા, ZSTV, અરવલ્લી. ચિત્તો ગાબડમાં દેખાતા ચિત્તાને પમ્પિંગ કરવા અને સર્ચ કરવા માટે NDRFની ટીમ, ફોરેસ્ટની ટીમ, ગીર ફાઉન્ડેશનવાળા અને અમારા પ્રાઇવેટ વગરો ચેરિટેબલ ટ્રસ્ટવાળા અહીંયા આવેલા અને બધા જોડે રહીને લગભગ 50 થી 55 વ્યક્તિની ટીમે અહીંયા સર્ચિંગ હાથ ધરેલું અને દીપડો જોવા મળેલ નથી, હાથ લાગેલો નથી. દીપડો અહીંથી લગભગ તો નીકળી ગયો છે, કેમકે આ પ્રાણી નિશાચર હોવાથી રાત્રે એને 4 થી 5ના ગાળામાં એની મૂવમેન્ટ હોય અને સવારે નીકળી ગયો હોય એવું લગભગ લાગી રહ્યું છે. વાઇલ્ડ લાઈફ વોર્ડન બાયડ MS ખાટ. કાલે ગાબડ ગામમાં દીપડો આવી ગયેલ છે. ફરતો ફરતો અહીં આવી ગયેલ હતો. જેથી ગામ લોકો અમોની જાણ કરતાં અમે અમારા જે જિલ્લાના DFO સાહેબ શ્રી તથા ની જાણ કરતાં તેમની જિલ્લાઓની અરવલ્લી તથા સાબરકાંઠાની બધી ટીમો અહીંયા મોકલી દીધેલી અને અમે અહીંયા સર્ચ ઓપરેશન કરેલ છે. કાલે બે વખતે સર્ચ ઓપરેશન સક્સેસ જતાં જતાં થોડું થઈ ગયેલું. તો આજે અમે ફરીથી ત્યાં જે જાડી ચાંખા છે ત્યાં પાછું સર્ચ ઓપરેશન કરેલું. અમારા 40 થી 50નો સ્ટાફ અહીંયા હમણાં હાલમાં છે અને દયા ચેરિટેબલ ટ્રસ્ટ, પગડો ચેરિટેબલ ટ્રસ્ટ અને આણંદનો નેચર હેલ્થ ફાઉન્ડેશનના અહીંયા હાજર હતા તથા અમારા ગીત ફાઉન્ડેશનના પણ અહીંયા આવેલા છે અને સર્ચ ઓપરેશન ચાલુ જ છે. રાત્રિ દરમિયાન વન કમિટી અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ ફેલાઈ. ગામ લોકો કાલે દિવસથી માંડીને સાંજ સુધી ટોળે ટોળા હતા, તેથી દીપડો બહુ જ હિંસક બની જાય એવી ભયના લીધે અમે ગામ લોકોને કીધું તમે ઘરમાં જતા રહો. એના લીધે ગામ લોકો તો ઘરમાં જતા નહોતા, એના લીધે થોડું બોલું કીધું કે તમે ગામમાં જાઓ જેથી હિંસક બનાવ ના બને.